नमस्कार मित्रों, हूँ वैदेही पटेल, अश्वमेध विद्यालय। तो आज आप पर्यावरण में चैप्टर 12 अपना काम जोईशू। मित्रों, हूँ जयरे तक चलाव छू तरह तमारी विडियो करता वधारे मारो खाली फक्त अवाज सांभळवो अने तमारा चित्र में अवलोकन करवानो छे। हूँ जे कंई पण बोलूँ छू ए तमारे तमारा चित्रों में ध्यान थी जोवानो छे, बराबर। अने आपणे जे शू शू काम करीए छीए दिवस दरमियान आपणी आजूबाजू, ते आजे आपणे ध्यान लईशू। तो आजे आपणे जोईशू કે આપણું કામ બરાબર છે, આપણા શહેરમાં ઘણા બધા લોકો માટે ઘણી બધી સગવડ ઊભી કરવામાં આવે છે, તેનો બધા જ લોકો સહિયારો ઉપયોગ કરતા હોય છે, આથી તે જાહેર મિલકત પણ કહેવાય છે। ગ્રામ પંચાયત, નગરપાલિકા, પોસ્ટ ઓફિસ, બેંક, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, ન્યાયાલય, કોર્ટ વગેરે જાહેર સ્થાનોએ લોકોને જરૂરી સગવડો પૂરી પાડી છે। તો એ વિશે જ આપણે આજે ધ્યાન જોઈશું। રમેશ કડિયાકામ કરી રહ્યો છે। દરરોજની જેમ રમેશ સવારનો નાસ્તો કર્યા પછી ચાની દુકાને પહોંચ્યો। આજે તેનો ભાઈ રાજેશ પણ સાથે હતો, તે ગામડેથી આવ્યો હતો। ચાવાળાએ તેઓને ચા આપી અને કહ્યું, લો આજનું છાપું છે। રાજેશે પૂછ્યું, તમે આખો દિવસ અહીંયા કેવી રીતે પસાર કરશો, તમે કંટાળી નહીં જાઓ? રમેશે કહ્યું, અરે ના, મારું કામ પણ કરીશ અને જો આસપાસ કેટલા બધા લોકો જુદા જુદા કામ કરે છે। તો મિત્રો, આપણે કોણ કોણ શું કામ કરે છે તે આપણે ધ્યાનથી જોઈએ। કોઈને ખબર પણ નથી કે સમય ક્યાં જાય છે। પહેલાં બાળકોને જુઓ, તે આજે શાળા માટે મોડા પડ્યા છે એટલે એ બધા દોડે છે। જુઓ, જેમનું ચપ્પલ તૂટી ગયું છે તે શાળાના શિક્ષિકા છે, કદાચ એમને એટલું બધું મોડું થયું હશે। તે જગ્ગુભાઈ પાસે ચંપલ ઠીક કરાવવા જઈ રહ્યા છે, જગ્ગુભાઈને પણ વહેલી સવારમાં થોડા પૈસા મળી જશે। ચંપા ફૂલ ભરેલા ટોપલા સાથે ત્યાં બેઠી છે। પોસ્ટ ઓફિસમાં કામ કરતી મહિલા તેની પાસેથી દરરોજ ફૂલ ખરીદે છે। બાંધકામ ફરીથી ચાલુ થઈ ગયું છે, ટ્રકો સામાન લાવી રહી છે, કારીગરો ફરીથી આખો દિવસ કામમાં વ્યસ્ત થઈ જશે। ત્યાં જુઓ, ડૉક્ટર અને નર્સ એક સાથે દવાખાનામાં જઈ રહ્યા છે। જુઓ, રાયજી તેના ફળો નિલારી સાથે છે। આ દિવસોમાં તે પોતાની સાથે મમતાને લાવે છે। મમતા ફળો આપવા માટે પૈસા ઉઘરાવવા આજુબાજુ દોડે છે। નાનું વાળંદે તેની દુકાન ખોલી દીધી છે, પણ એ કોની દાઢી બનાવશે? ચાર રસ્તાની વચ્ચે ઇકબાલ સિંઘ ઊભા છે। આખો દિવસ તેઓ તેમની વિસલ વગાડે અને બૂમો પાડે છે। તમારું વાહન અહીંથી ખસેડો, એ ઓય તમે મને સાંભળ્યો નહીં, ગાડું દૂર લઈ લો। આમ કહી રમેશ પોતાનો ખાલી કપ મૂકીને નજીકની દુકાન તરફ ગયો। માણસો ચાર રસ્તા ઉપર અને અઠવાડિક બજારમાં કઈ રીતે પોતાની સામગ્રી વેચે છે તે અભિનય તમારે કરવાનો અભિનય કરવાનો છે, કે શાકભાજીવાળાનો અભિનય કરવાનો, ફ્રૂટ્સ વેચે તેનો અભિનય કરવાનો, ચાવાળાનો અભિનય કરવાનો, બરાબર છે। આગળ ચિત્ર જુઓ અને અલગ અલગ લોકોનું શું કામ કરી રહ્યા છે તે લખો। મિત્રો, મેં લખ્યું જ છે, તમને હું PDFમાં મોકલીશ। કામ અને તેઓનું શું કહેવાય, તેઓને શું કહેવાય? કાર અને સ્કૂટરને ઠીક કરતા મિકેનિકલ। તો આગળ, દર્દીઓનો ઇલાજ કરતા ડૉક્ટર, શાકભાજી વેચતો કાચિયો, દુકાનમાં સામાન વેચતાને શું કહેવાય? દુકાનદાર, નળ રિપેર કરતાને પ્લમ્બર અને ઘરનું ચણતર કરતા કડિયા। મિત્રો, આ તમારે જાતે કરવાનું છે। કોઈ પણ પાંચ મકાનના નામ અને તેમાં કયા કયા કામ થાય છે તે લખો। મિત્રો, હું તમને આ PDF દ્વારા મોકલીશ। ચિત્રમાં તમે જોયું કે નવું મકાન બનાવવા માટે ઘણા લોકો સાથે કામ કરી રહ્યા હતા। શાળા પણ એવી જ જગ્યા છે જ્યાં લોકો
જોડાયેલા છે. શાળામાં કયા કયા કામ થાય છે તે લખો. શાળામાં કયા કામ થાય છે? પહેલાં તો આપણે શાળાએ જઈએ છીએ. પિરિયડો સ્ટાર્ટ થવા પહેલાં પ્રાર્થના થાય છે, પછી પિરિયડો લેવાય છે. ત્યાં આપણે સંગીત, નૃત્ય, ભણવું, સારા સંસ્કારો આપણે શાળામાંથી શીખીએ છીએ. જીવન કેવી રીતે જીવવું એ પણ આપણે શાળામાંથી શીખીએ છીએ. ઘરકામ. દીપાલી પણ એક એવી જ છોકરી છે જે શાળાએ જતી હતી, જતી નથી. ચાલો તેના વિશે જાણીએ. જે શાળાએ નથી જતા તેના વિશે જાણીએ. કોઈકની કોઈક કારણોસર ઘણા બાળકો એવા છે જે શાળાએ જઈ શકતા નથી. કોઈકના માતા પિતા પાસે પૈસા નથી તો કોઈના મા બાપ નથી, બરાબર છે? તો કોઈ પાસે કોઈ જગ્યા પર સ્કૂલોની એટલી બધી સગવડો નથી. તો જોઈએ આપણે. દીપાલી એના કુટુંબમાં સૌથી મોટી છે. તેના પિતા શાકભાજી વેચે છે. તે શાકના બજારમાં જવા વહેલી સવારમાં જ નીકળી જાય છે. તેની માતા કેટલાક ઘરના વાસણો ધોવે છે, તે પણ વહેલી સવારમાં કામ માટે નીકળી જાય છે. દીપાલી તેના ભાઈઓ અને બહેનો માટે જમવાનું બનાવે છે. તે ઘર સાફ કરે અને વાસણ પણ સાફ કરે. તેને રેડિયો સાંભળવો ખૂબ જ પસંદ છે. તે કામ કરતા કરતા ગીતો સાંભળે છે. કામ કર્યા બાદ તે પોતાના ભાઈને પિતા પાસે મૂકવા જાય છે. પછી તે તેની નાની બહેનો સુમન અને શૈલાને શાળાએ લઈ જાય છે. એની બે બહેનોને શાળાએ લઈ જાય છે. દીપાલી તેની માતાને ઘરમાં કામમાં મદદ કરે છે. બપોરે તે તેના ભાઈ અને બહેનોને ઘરે પાછા લાવે છે. સાંજે તે પડોશના બીજા બાળકો સાથે રમે છે. તેની માતા સાંજે ઘરે મોડા આવે છે. દીપાલી તેની માતાને સાંજનું જમવાનું બનાવવામાં મદદ કરે છે. તેના પિતા રાત્રે ખૂબ જ મોડા આવે છે. રાત્રે દીપાલી પથારીમાં સૂતા સૂતા તેની બહેનની શાળાનું પુસ્તક વાંચવાનું પસંદ કરે છે. તે ધોરણ 3 સુધી જ ભણી છે. પણ ત્રણ વર્ષ પહેલાં જ્યારે તેના નાના ભાઈનો જન્મ થયો એટલે તેની સંભાળ રાખવા દીપાલીને ઘરે રહેવું પડ્યું. આ કારણે તે વધારે ભણી શકી નહીં. તેને લાગે છે કે પુસ્તકો વાંચવાથી તેને જાણવા મળશે. હવે તે ફરી શાળામાં દાખલ થઈ અને નિયમિત શાળાએ જાય છે. દીપાલી તેના પોતાના ઘરમાં કયા કયા કામ કરે છે મિત્રો આપણે જોઈ ગયા છે. નાના ભાઈઓ અને બહેનો માટે જમવાનું બનાવવાનું, ઘરના અને વાસણ સાફ કરવા, કામ કર્યા બાદ ભાઈઓની પિતા પાસે મૂકવા જેવું વગેરે દીપાલી કામ કરે છે. આ બંને પ્રશ્નો તમારે જાતે લખવાના છે મિત્રો. શું તમે પણ ઘરમાં કામ કરો છો અને તે કયા કયા? નીચેના વિવિધ ક્રિયાઓ આપેલી છે. દિવસ કયા સમયે તમે કઈ ક્રિયાઓ કરો છો તે નોંધો. તો બાળકો તમારે આ જાતે જ ઘડિયાળમાં કાંટા સવારનું ઉઠવું. જો તમે 7 વાગે ઉઠો તમારે 7 બતાવવાના છે. 8 વાગે ઉઠો તમારે 8 બતાવવાના છે. તમારા ઘરના કયા સભ્યો ઘરના કામ કરે છે તેઓ કયા કામ કરે છે તે કહો. તમારે અહીં કુટુંબના સભ્યો સાથે બેસીને પૂછીને તમારે આ લખવાનું રહેશે. કુટુંબના સભ્યો કમાવા માટે જાય છે, પૈસા કમાય છે, તો તે સભ્યો અને તેઓના કામ વિશે તમારે પૂછીને લખવાનું રહેશે. તમારા દાદાદી પાસેથી જાણો તેઓ જ્યારે બાળક હતા ત્યારે કેવા કામ કરતા તે તમારે અહીં લખવાનું રહેશે. સલાહ તેના બાને આ જ પ્રશ્ન પૂછે છે. બાએ જવાબ આપ્યો, જ્યારે હું નાની હતી ત્યારે મારે મારા વડીલોને લાકડા વીણવામાં, છાણા બનાવવામાં અને છાણથી દિવાલ લીપવામાં મદદ કરતી હતી. હવે આપણી પાસે સગડી છે જે ગેસથી ચાલે છે. આપણા ઘરની દિવાલો અને છત સિમેન્ટની છે. સલાહને તેના બાએ બાળપણમાં જ જે કામ કર્યા તેવા કોઈ કામ કરવાની જરૂર નથી. તમે તમારા વડીલોને બાળપણમાં કરેલા કામ વિશે લખ્યું તેમાં તફાવત છે ને? દીપાલીએ ઘરનું કામ કરવા શાળાએ જવાનું છોડવું પડ્યું. તમારા પાડોશમાં 5 વર્ષથી ઉપરના બાળકો જે શાળાએ જતા ન હોય તે શોધી કાઢો. કોઈ પણ બે બાળક સાથે વાત કરે તેમનું શાળાએ ન જવાનું કારણ શોધો. આ બાળકને કેવી શાળા ગમે તે વિશે લખો. તો આ તમારે મિત્રો જાતે કરવાનું રહેશે. અહીં આપણો ચેપ્ટર નંબર 12 ફિનિશ થાય છે. હું તમને આની PDF મોકલું છું. તે તમારે ટેક્સ્ટ બુકમાં લખવાનું રહેશે. થેન્ક યુ.